ચા પાણી ખાલી ના ચા પાણી નહીં જમી ને ચા પાણી લાતો ન આપી વેનો હા સબક જો ચાલે છે તમારો નો જો જો કાઈ ના ગયા બાપા આમ પેયા ના આટલી બધી નહીં જો શું કે કમલેશભાઈ, કેમ છો? મજામાં ને? મજામાં ને? આવો ને આવો. હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં છીએ અને આજે કોઠારીયા ગામનું નામ જે છે કમલેશભાઈના નામથી ઓળખાય છે. ગુજરાતનું કદાચ કોઈ એવું વ્યક્તિ નહીં હોય જે કમાભાઈને ન ઓળખે અને સાથે સાથે ગુજરાતથી લઈને વિદેશ સુધી કમાભાઈની બોલબાલા છે. આજથી થોડા સમય પહેલા તેઓ વિદેશની ભૂમિ પર ફરીને આવ્યા, દુબઈ જઈને આવ્યા. ત્યારબાદ તેમને ત્યાં કેવું લાગ્યું તેના વિશે જાણીએ અને કમાભાઈની મુલાકાત લઈએ વાત ગુજરાતી પર. કમાભાઈ, સૌ પ્રથમ તો તમે કેમ છો? તેમના પિતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો કાકા, હમણાં થોડા સમય પહેલા તમે દુબઈ જઈને આવ્યા, કેવું લાગે? કારણ કે એક કોઠારીયાનું નાનું ગામ છે અને આજે તમે કમલેશભાઈના કારણે તમે આજે દુબઈ જઈને આવ્યા, કેવું લાગે એક પિતા તરીકે? હમણાં સારું લાગે છે. દુબઈ ગયા પછી ઓલો સોના અહીંયા ફરી આવ્યા, બધે ચાર દિવસ રોકાણા, બહુ મજા આવી. અન્ય દેશની ભૂમિ પર જઈ આવી, એક પિતા તરીકે કેવો આનંદ થાય જ્યારે પુત્રના કારણે તમે જે છે તે અન્ય દેશની ભૂમિ પર જ્યારે? અમને બહુ આનંદ થાય ને બહુ મજા આવે. અત્યારે કમાભાઈ શું કરતા હોય આખો દિવસ? અત્યારે કમાભાઈ બસ અહીંયા ઘેરે જમીન, પછી અત્યારે કોઠારીમાં જીજ્ઞેશ દાદાની કથા બેહવાની છે ને, અહીંયા વયા જાય, આડો કામ કરાવે ને એ બધું કરાય, અને પ્રોગ્રામ આવેલો પ્રોગ્રામમાં જાય. અત્યારે પણ પ્રોગ્રામ આવતા હશે, ક્યાં ક્યાં પ્રોગ્રામમાં જતા હોય છે કમાભાઈ? અત્યારે બધા પ્રોગ્રામમાં જાય, જો ઓપનિંગ કરવા જાય છે તો પછી લગ્નમાં જાવી છીએ, દાંડિયા રસમાં બધે જાવી. શું કહેશો અત્યારે? પહેલાં પણ કમાભાઈને કે જે ચાના મળી છે, અત્યારે એમનામાં કેટલો તમને ફેર લાગે છે? અત્યારે તેમના સ્વભાવમાં, તેમની રહેણીકરણીમાં કેટલો ફેર લાગે છે? અત્યારે ઘણો ફેર લાગે. અત્યારે એની રીતે જ રહે, કોઈ અરે મગજ મારી નહીં, કહીએ નહીં, શાંતિથી મોજમાં જ રહેતો હોય. અને આશ્રમનું કામ એટલે આશ્રમ આવ્યો જાય. અત્યારે અમે આવ્યા, કમાભાઈ જે છે અમને ખૂબ આવકારો આપ્યો. કદાચ એ તમે પણ અહીંયા આવતા હો તો, ઘણા લોકો આવતા હોય છે અહીંયા અને દૂર દૂરથી આવતા લોકોને પણ કમાભાઈ એ રીતે જ જે છે તે પ્રેમ આપતા હોય છે અને એના કારણે ખેંચાઈને લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે. શું કહેશો કે ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે કમાભાઈને મળવા? અત્યારે કમાભાઈને મારો અમેરિકાથી ને આવે છે, પછી કેનેડાથી આવ્યા હતા, પછી દુબઈથી આવી ગયા, બધેથી આવે માણસ. અત્યારે ઘરે ચાલુ જ હોય? ઘણી વખત લોકો થાકી જતા હોય છે આટલા બધા લોકો દિવસ દરમિયાન ચાલુ રહે, અને તમારો અમે જોયું કે તમારો દરેક લોકો પ્રત્યેનો પ્રેમ એવો છે કે કોઈ પણ અહીંયા આવે તમારો આવકારો એમના માટે હંમેશા. અમે પણ આવ્યા કમાભાઈ ગળે મળ્યા અને આ રીતનો જે છે તમે દરેક લોકોને પ્રેમ આપતા હોય છે, તો થાક ન લાગે તમને એમ ન થાય કે ક્યારેક થાકી જાય એવું ન થાય? એવો થાક લાગે જ નહીં ને, બહારથી માણસો આવે ને આપણે ઉમંગ ન હોય શું કામ?
એટલે એવો ઠાક લાગવાનો આવે જ નહીં, થાય કહે તો બનાવીને ચા પાઈ દેવાની, ના પડે તો પરાણે પાવા. તમને કેવું લાગે કમાભાઈ, અત્યારે લોકો આખો દિવસ તમને મળવા આવે, તો કેવો પ્રેમથી તમે એને મળતા હોવ છો, તમને થાક ન લાગે ક્યારે? ના, સારું લાગે. હા, અત્યારે કમાભાઈ બધા લોકો કહેતા હોય છે કે હવે કમલેશભાઈ ના લગ્ન ક્યારે કરવાના છે, તમારે કરવા છે લગ્ન? ના. નહીં? કેમ નો? કરી નાખો ને હવે. ના ના, નહીં પછી રાખશું, પછી આપડે ગોઠવજું ક્યારે. અત્યારે નહીં, અત્યારે આપડે પછી ગોઠવજું ક્યારે. નિરાતે નિરાતે ગોઠવજું. તમારું માન રાખશું આજે. પછી કોક દીક ખાશું. આપણે ત્યાં કહેવાય છે કે આ ભૂમિ પર આવવા માટે ભગવાન પણ આતુર હોય છે, કારણ કે આ ભૂમિનો આવકારો ઊંચો છે, આ ભૂમિની મીઠાશ ઊંચી છે. અને હાલ આપણે કમલેશભાઈના ઘરે છીએ, અમે તો ખાલી એમની સાથે વાત કરવા આવ્યા હતા, એમને મળવા આવ્યા હતા, પરંતુ એમનો આગ્રહ જુઓ તમે, એમનો એક વખત આવકારો જુઓ અમને, કે એ ખૂબ પરાણે એમને જમવા બેસાડ્યા છે અને આ એમનો પ્રેમ છે, એમનો આવકાર છે, એમનો ભાવ છે. આપણે ત્યાં અતિથિઓ માટે હંમેશા કહેવાયું છે કે અતિથિને ભગવાન માનવામાં આવે છે, પરંતુ આ આંગણે તમે એક વખત આવો તો તમને ખરેખર લાગશે કે અહીં હજી આજની તારીખે પણ અહીં દરેક લોકો અહીં આવતા હોય છે, દિવસમાં ઘણા લોકો આવતા હોય છે અને દરેક લોકોને તેઓ આ રીતે જ પ્રેમથી જે છે તે જમાડતા હોય છે, ચા પાણી કરતા હોય છે આખો દિવસ. અને કદાચ એટલા માટે જ આજે તેઓ કમલેશભાઈ આટલે આજે ઊંચા પહોંચ્યા છે, એની પાછળ આ કારણ રહેલું છે. તમે એક વખત આવો, એમનો ભાવ જુઓ, એમના આખા પરિવારનો ભાવ જુઓ, તમને પણ અહીં આવવાનું મન થશે. એક વખત કોઠારિયાની ભૂમિ પર તમે આવશો તો કમલેશભાઈને મળવા તમે આવો તો તમને ખબર પડે કે અહીં જે છે કેટલો એમનો ઊંચો આવકારો છે અને કેટલી ઊંચી એમની જે છે તે લોકો પ્રત્યેની જે ભાવ છે, લોકો પ્રત્યેનો જે તેમનો પ્રેમ છે તે તમને અહીં આવીને જોવા મળશે. તો અત્યારે આપણે જમવા બેસાડ્યા છે, હરિહરનું ટાણું છે અને અમે જમીને આવ્યા છીએ, છતાં પણ એમને જે છે ખૂબ આગ્રહ કર્યો અને જે ખૂબ તેમને કહ્યું ને એટલા માટે અમે એમને પ્રેમથી છે અમે એમને માન રાખવા માટે આજે જમી રહ્યા છીએ. અને એમની જે મહેમાન ગતિ છે તે આજે આપણે જે છે જોઈ રહ્યા છીએ કે આજે પણ જે છે કેટલી ઊંચી મહેમાન ગતિ છે. અને હાલ તો જે છે તમે જોઈ શકો છો કે કેટલું બધું જે છે થારીમાં પીરસ્યું છે. અને તમે આ જ ગામડાની મીઠાશ હોય છે, કોઈ પણ માણસ જે છે ગમે તેટલો જીવનમાં ઊંચો જાય પરંતુ તે જે જમીન સાથે જોડાયેલો હોય તો તે જે છે તે કોઈ પણ માણસ તે પ્રત્યે તેમનો જે છે તે આવકારો છે તે હંમેશા ઊંચો લાગશે. તમને કમા ભાઈ જમવામાં શું ભાવે? છોટી શાક. હે? છોટી શાક. શાક રોટલી. શેનું શાક ભાવે સૌથી વધુ? બહાર જાતા હોય ત્યારે તમે શું જમો? શું કેશો તમે કાકા? બહાર લઈને જતા હોય કમલેશભાઈ ને ઘણી વખત ત્યારે રસ્તામાં તમારે ઘણી વખત જમવાનું થતું હોય, કોક વખત ક્યાંક ક્યાંક, કારણ કે ઘણા લાંબા રૂટ હોય છે, છેક સુરત સુધી જતા હોય છે અને અન્ય જગ્યાએ જતા હોય છે, શું જમતા હોય છે કમલેશભાઈ? કમલેશભાઈ જમે છે શાક રોટલી છે, ભજીયા છે, એવું બધું. હા, બીજું કઈ પંજાબી ને એવું કઈ ના ખાય? પંજાબી ઓછું ખાય, પંજાબી ખાય એટલે ચારક જ લે, પાપડ છે ને એવું બધું ખાય. હા હા હા. મસા બાપા ખાય. મસા બાપા. પંજાબી ને એવું ના ભાવે? નહીં, ખાલી ગુજરાતી જ ભાવે. પંજાબી ખાય. હવે છે ને ખરેખર આમાંથી કાઢી લ્યો, એક જ રોટલી અમે જમીને આવ્યો માજી, આ તો ખાલી આપણે અમે જમીને જ આવ્યા.
ના ના યાર, અમે જમીન આવ્યા. અમે જમીન આવ્યા. કમલેશભાઈ, તમે કેટલી રોટલી ખાઈ જાવ? બે. તમને કોણ હાથની રસોઈ ભાગ? માનાર નહીં ખૂટે. અમે જમીન આવ્યા. વધારે જમાઈ ગયું. હાલ આપણે કમલેશભાઈના આંગણે છીએ, કોઠારિયાની ભૂમિ છે, અને અત્યારે જે એમના પરિવાર દ્વારા જે છે ભાવ જે એમનો, કદાચ તમે એક વખત આવો તો તમને ખબર પડે. અહીં અમને પરાણે જમવા બેસાડ્યા, અને કોઈ પણ લોકો આવતા હોય છે, અમે બેઠા હતા અત્યારે જે છે અનેક લોકો આવતા હતા, દરેક લોકોને એ લોકો જમવાનો આગ્રહ કરે છે, ચા પાણી પાય છે, અને કદાચ એ જ એના કારણે જે છે આજે આટલું જે છે કમાભાઈનું જે નામ છે તે સાર્થક કરે છે, કે કોઈ પણ જે છે માણસ જે છે ઉપર ગમે તેટલો જાય, પરંતુ તે જે છે જમીન સાથે જોડાયેલો હોય તો તે જે છે તે એ ગામડામાં દેખાતું હોય છે, આ ભાવ દેખાતો હોય છે. તો એમના માતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કમલેશભાઈ થોડા દિવસ પહેલાં જ જે છે તે દુબઈ ફરવા ગયા હતા, અને એમના માતા જે છે તેમની પાસે આવો થોડી વાતો જાણીએ, તેમની કમાભાઈ વિશે થોડું જાણીએ. શું કહેશો તમે હમણાં કમલેશભાઈ જે છે તે દુબઈની ભૂમિ પર જઈ આવ્યા, વિદેશમાં ફરી આવ્યા, એક માતા તરીકે કેટલી ખુશી થાય, કારણ કે દીકરો જે છે તે અન્ય દેશમાં જઈ આવ્યો, પરદેશમાં જઈ આવ્યો, કેવું લાગે? પહેલા તો છે ને ખૂબ ખૂબ આભાર કીર્તિભાઈનો, કે એમને આ બાવડું પકડ્યું અને આટલો આગળ લાવ, એમનો ખૂબ ખૂબ આભાર. એમને તો હું ભગવાન ગોડે માનું કીર્તિભાઈને, કે એમનું જુગો જુગ સારું થાય છે, જુગો જુગ ભગવાન એમની વાણી આવી રાખે. અને આ મારા મને એટલું નહોતું કે મારો છોકરાને મને ખૂબ ચિંતા હતી, પણ ભગવાન ને કીર્તિભાઈ એટલો એ આગળ આવ્યો, એ તો મને ખૂબ આમ મને અંતરથી ખૂબ આનંદ થાય. વિદેશ ગયા ત્યારે કેવું લાગ્યું હતું? તમે અહીંથી જ્યારે જતા હતા અને ત્યારે એ પ્રસંગ થોડુંક કહું, ત્યારે કેવું હતું? હા, વિદેશ ગયા ત્યારે મને એમ થતું હતું કે આંજો ને અહીંથી વઢવાણ ન જોયું ને આ વિદેશ જાય તો કેટલો કીર્તિભાઈનો હું ખૂબ આભાર માનો. એમને કેવું લાગતું ત્યારે કમલેશભાઈ ને જાતા ત્યારે? હા, જાતા ત્યારે કમલેશભાઈ ને હું સાંડલો મેં કર્યો ને તે મને રોવા માંડ્યો. પહેલા મને કે બા હું જઉં તા તમે રોતા ને મેં તું સારું તું વિદેશ જા મારે શું લ્યા રોવું પડે, પણ હું સાંડલો કરતી હતી, મારી જેઠાણી બધા બેઠા હતા, પછી રોવા માંડ્યો. મેં રોવાય બટા, પછી કે હું આવું ને એટલે બા મારું સામયું કરજો, મેં તું સારું. પછી વહેલા આવવાના હતા, કીર્તિભાઈ ને ફોન આવ્યો કે મેં એરપોર્ટે 3 વાગે ઉતરશું, પછી અહીંથી એને ભાઈ ની લેવાઈ ગયા. પછી મેં એનો આનંદ જો હાર ને એવું નહીં પહેરાવી, સામયું નહીં કરવી તો એનું ઓછું લાગશે. પછી એનો ભાઈ અમદાવાદ થી ને હાર નહીં લેતો આવ્યો ને એનો ભાઈ મોટો વઢવાણ થી નહીં લેતો આવ્યો, અને પછી આવ્યો ને તો સામયું કર્યું, ખૂબ રોવા મળવાનો મને પાડે. અને અહીંયા દુબઈ કીર્તિ ભાઈએ ખૂબ હાચ્યો, દુબઈ થી ને અનિલ ભાઈ એને દોરો પહેરાયો, ભગવાનના દિવેલિયા એને એવું આપ્યું અને ખૂબ હાય છે. એ દુબઈ ગયા ત્યારે તમને એક માતા તરીકે ચિંતા થતી હતી થોડી ઘણી, કારણ કે અહીં જે છે તે કમલેશભાઈ અત્યારે ગામમાં વધુ પડતા રહેતા છે, આજે વિદેશ પહોંચ્યા છે. વિદેશ પહોંચ્યા મેં તો કોઈ દી જ્યાં નથી, એટલે ભાઈ કીર્તિભાઈ હરખ પણ હોય અને ચિંતા પણ થાય, હરખ થાય ચિંતા થાય, કીર્તિભાઈ કે તમે મારી કઈ ચિંતા કરશો નહીં, કે અને રોજ કીર્તિભાઈ વિડીયો કોલ કરતા હતા કે કઈ ચિંતા કરતા નહીં, આ જઈમાં આ ફરવા ગયા. મેં એમને જમવાનું ભાવતું, કારણ કે હમણાં આપણે એમની સાથે વાત કરી તો કે મને તો માન હાથનું જમવાનું ભાવે છે, એ એમને ભાવતું હતું. રોટલી શાક બનાવતા, દાળ ઢોકળી બનાવતા, એની બેન ઘેરે દાળ ઢોકળી ખાધી અને ખૂબ હાચવા એમને તે. અત્યારે તો વાજી તમે અમને જમવા બેસાડ્યા, અત્યારે અમારે નહોતું ફરાણે, આ તમારો આગ્રહ હતો, માન હતું, ભાવ હતો, પરંતુ લોકો આવતા હોય છે આખો દિવસ, લોકો આવતા હોય છે, તમે એમને ચા પાણી, કારણ કે ઘણી વખત લોકો અત્યારે મહેમાન તે આટલા બધા આવતા હોય તો ઘણી વખત થાકી જતા હોય છે, તમને એવું નથી ક્યારેય થાક નથી? એવું મને થાક જેવું લાગતું જ નથી, અને આપણા ઘરે પ્રેમથી ના હોય તો આપણે ચા પાણી તો પાવા પડે, આપણો ધર્મ છે. અને આપણો છોકરો આટલો આગળ આખી દુનિયામાં નામ કર્યું કીર્તિભાઈ, તો ભાઈ આપણે એટલું આપણું તો આપણા બહુ જેવી ને. કેટલા લોકો આવતા હોય છે દિવસ? ઘણા લોકો આવતા હોય છે, તહેવાર ઉપર તો એક હારે 10-5 ગાડીઓ હોય, અમુક 2-2 ગાડીઓ હોય, 15-20 જણા હાલીને જવા વાળા ચોટીલા બધા આવે, પણ બધા ચા પાણી સોડા પૈન જ મોકલવા.
આપણે કદાચ એ લોકો આપણે જોતા હોઈએ છીએ કમા ભાઈને, આપણે આખો દિવસ સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ, પરંતુ એમની પાછળ જે છે ક્યારેય જોતા નથી. અહીં તેમના ઘર પર જુઓ તો લોકો જે છે સતત આવતા હોય છે અને દરેક લોકોને અહીંથી જે છે ભાવ મળે છે. આ કારણ કે આ પરિવારનો પ્રેમ છે અને અહીં કોઈ પણ અજાણ્યા માણસો આખો દિવસ દરમિયાન અજાણ્યા લોકો આવતા હોય છે કમલેશભાઈને મળવા માટે, અને દરેક લોકો જે છે એ ચા પાણી પીતા હોય છે, 15-15 લોકો જે એક સાથે આવતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે, માણા એમ કહે કે અહીં આગે જાય આમ થાય, હું કહું ભગવાન બાર બીજનો ધણી બેઠો કઈ નહીં થાય, કીર્તિભાઈ ની આશીર્વાદ ને મોંઘલની દયાએ. કોઈ દી હજી આટલો ટેમ થઈને જાય છે પણ કોઈ દી ગાડી કોઈ દી ખોટવાની નથી. કેવું લાગે એક માતા તરીકે આ બધું જોઈ લાગે માતા તરીકે, અને આ મન બુદ્ધિ હતી ને આટલું આગળ આવે એટલે મને માસ હું કેટલો આનંદ આવે. અત્યારે એમનો સ્વભાવ કેવો છે? અત્યારે કઈ માં ફરક હારું? અત્યારે પેલા વયો જા તો ખાવા વયો જાય, આપણે ના પાડવી તો રાંધીને વયા જાય તો ખાવા વયો જાય, અને આપણું રાંધેલું પડ્યું રે બધે વયો જાય. પણ અત્યારે આ ફેમસ થયો પછી જઈ નહીં. અત્યારે આ બાપા ને કથા બે બજા બાપા જીગ્નેશ દાદા ને અત્યારે અહીંયા જાય, અને અહીંયા તો જાય અને ચેક જ્યાં હોય તો અહીંયાથી બોલાવી લેવાનો કઈ વજા બાપા નું આ કામ, વજા બાપા ના પારે થી આગળ આવે એમની તિથિ. અત્યારે આખો દિવસ દરમિયાન શું કરતા હોય છે કમલેશભાઈ? અત્યારે આખો દિવસ બસ આ જીગાભાઈ ના કીર્તિભાઈ ના ગાયન સાંભળે ઘરમાં સોફા ઉપર બેઠો બેઠો. ડાયરામાં જે ઘણી વાર કીર્તિભાઈ કહેતા હોય છે, માયાભાઈ કહેતા હોય લગ્નની વાત, હવે ઘણા લોકો પણ કહેતા હોય છે શું કમલેશભાઈ લગ્ન કરવા માંગે છે, તમારી શું ઈચ્છા છે માતા તરીકે? ના, મારી ઈચ્છા નહીં, એમ કે એને લગ્ન કરીને કઈ ખબર પડે ને લગ્ન, અને એ જ ના પાડે દેવાયત ભાઈ ને કહેશે ને કે લગ્ન કરવું તો મારે કામે જવું પડે. અને ધાબા પર આખ્યાન રમતો હોય ફેમસ ન હતો, હું કોઈ હેઠો ઉતર બટા આવે તો કે બા આરતી કરીને આવું છું. અત્યારે ભજા બાપા ને ત્યાં કથા બે આવે ને તો એક દી ભજીયા નો પ્રોગ્રામ હતો, રાતે મોડો મોડો આવ્યો કે મારી બા હાટું મારે ભજીયા લઈ જવાનું, અહીંયા પરણે લાવ્યો, અહીં બાણ ઉઘાડી કે બા તમારા હાટું ભજીયા લાવ્યો, તો આપણને કેટલો આનંદ આવે કે અત્યારે હારા બાળકે માં સંભાળ નથી લેતા. તો આ કમલેશભાઈ નો પરિવાર છે, અમે તો જે છે મળવા આવ્યા હતા, એમની સાથે વાતો કરવા આવ્યા હતા, પરંતુ અહીં અમને જે છે પરાણે જમવા બેસાડી, અજાણ્યા લોકો પણ અહીં આવે તો અહીં એટલો જ આવકાર અને ભાવ અને પ્રેમ મળતો હોય છે. અને આ જ મીઠાશ છે આપણા ભૂમિની, આ ભૂમિની આ મીઠાશ છે, એટલા માટે જ આ ભૂમિ આજે આટલી ઊંચી છે. અને અત્યારે દૂર દૂરથી લોકો જે છે અહીં આવતા હોય છે, અનેક સંખ્યામાં લોકો આવતા હોય છે, અને સાથે સાથે કમલેશભાઈના જે માતા પિતા છે તેમનો પણ તમે ભાવ જુઓ તો તમને ખબર પડે કે એમને કેટલો આનંદ છે જ્યારે અતિથિ અહીં આવતા હોય છે. અને અત્યારે કમલેશભાઈ જે દુબઈ જઈને આવ્યા તેમનો પણ હરખ જે છે તેમની આંખોમાં દેખાય છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર. ચાલો કમલેશભાઈ ફરી મળશું, આવજો. ચાલો આનંદ થયો, ચાલો આવજો.